गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, आपणे धोरण 9 ની અંદર ચેપ્ટર નંબર જે 13 મુ છે ઇન્ટરનેટનો પરિચય. મિત્રો, આ ઇન્ટરનેટના પરિચયની અંદરનો આપણે પાઠ નંબર બીજા વિશે વાત કરી રહ્યા છીએ અત્યારે. હવે તો કે ઇન્ટરનેટ વિશે આપણે ચર્ચા કરી હતી, એમાં નેટવર્કના પ્રકારમાં ગઈ કાલે અથવા તો લાસ્ટ લેક્ચરમાં આપણે લેન અને વેન વિશે ચર્ચા કરી હતી. હવે તો કે આપણે આજે આ મેન વિશે વાત કરીએ, એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, લેન મેન અને વેન. શું કહે છે તો કે મેન એ ભૌગોલિક દ્રષ્ટિએ લેનથી મોટું પણ વેનથી નાનું છે. જો આ શું છે તો કે લેન કરતાં તો એનું કામકાજ ઊંચું છે, પણ વેન કરતાં શું છે, કામકાજ નીચું છે. મેનની માલિકી અને ઉપયોગ સામાન્ય રીતે સરકારી ખાતા, મ્યુનિસિપલ નિગમ જેવા કોઈ વિશાળ એકમ દ્વારા કરવામાં આવે છે. હવે અહીંયા આપણે એવું પણ કહી શકીએ કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એટલે કે દાખલા તરીકે કોઈ એક શહેર છે, એના જો બધા કોમ્પ્યુટર્સનું આપણે જોડાણ કરવું હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ. એટલે જ અહીંયા કીધું છે કે સરકારી ખાતા અથવા તો મ્યુનિસિપલ નિગમ દ્વારા શું થાય છે તો કે એની જાળવણીનું કામ થાય છે, એટલે કે એને એનો ઉપયોગ કરી આપણે એ રીતના કરી શકીએ છીએ. હવે આ સિવાય સુદીર્ઘ તકનીકી વિકલ્પ દ્વારા અન્ય પ્રકારો નીચે મુજબ છે, તો કે એના જુદા જુદા પ્રકારો પણ પડે છે, જેમાં પહેલું છે સન, એટલે કે સાન જેને કહી શકે, સ્ટોરેજ એરિયા નેટવર્ક છે, સિસ્ટમ એરિયા નેટવર્ક છે, સ્મોલ એરિયા નેટવર્ક છે, પછી છે કેન, કેમ્પસ એરિયા નેટવર્ક છે, જેવું જેવું નામ છે ને એવા જ એનું કામ આવે છે, કંટ્રોલર એરિયા નેટવર્ક, ક્લસ્ટર એરિયા નેટવર્ક, પછી પાન પર્સનલ એરિયા નેટવર્ક છે, અને ડેન એટલે કે ડેસ્ક એરિયા નેટવર્ક. તો મેઇન તો જે છે ને આ ત્રણ પ્રકાર છે, લેન મેન અને વેન. એના પછી તો કે ભાઈ ટેકનોલોજી પ્રમાણે જુદા જુદા નામ એના જે બીજા પ્રકારો છે એના વિશેની આપણે ચર્ચા કરી. તો અહીંયા આપણે જે ચર્ચા થઈ એ આપણે પોઈન્ટ હતો કે જે નેટવર્કના પ્રકાર વિશે. હવે તો કે આગળ આપણો હવેનો જે પોઈન્ટ છે એ પોઈન્ટનું નામ છે ઇન્ટરનેટ. શું છે? ઇન્ટરનેટ. હવે જો જોઈ જ શકીએ છીએ કે આ આપણો પૃથ્વીનો ગોળો છે. હવે અહીંયા થાય છે કેવું તો કે એનાથી એ નેટવર્ક ઇન્ટરનેટ શું કરે છે તો કે એક પ્રકારનું ઝાડ છે, આપણે નાના ધોરણમાં ભણ્યા છીએ કે એક પ્રકારનું ઝાડું છે, એટલે આખા વિશ્વમાં ફેલાયેલું છે. તો કે ઇન્ટરનેટનો ઉપયોગ, આ ઇન્ટરનેટ છે આખા વિશ્વની અંદર ફેલાયેલું છે, અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ખૂણેથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. તો હવે એમાં શું કહે છે એના વિશેની ચર્ચા કરીએ તો કે દુનિયાભરમાં આવેલા અનેક નેટવર્કથી બનતા વૈશ્વિક નેટવર્કને ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો એમ કહી શકીએ કે નેટવર્કનું પણ નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ને સુપર નેટવર્ક કે મેટા નેટવર્કથી પણ ઓળખવામાં આવે છે. કેવું કહે છે એને? તો કે સુપર નેટવર્ક છે અથવા તો મેટા નેટવર્કની પણ એના નામથી પણ એને ઓળખવામાં આવે છે. હવે તો કે ઇન્ટરનેટની રચનામાં મુખ્ય બે મૂળભૂત ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે, કોમ્પ્યુટર અને તેના પરસ્પર જોડાતા સાધનો. હવે જો અહીંયા ઇન્ટરનેટની વાત કરે છે કે ભાઈ ઇન્ટરનેટની અંદર જે એના જે બે મૂળભૂત ઘટકો છે એની વાત થાય છે, તો કે એના બે મૂળભૂત ઘટકો છે એમાં કોમ્પ્યુટર અને એની સાથે જે જોડાતા સાધનો છે એના વિશેની વાત થાય છે. ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એમ બે શબ્દોથી બનેલો છે. આપણને એક માર્કની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે ભાઈ ઇન્ટરનેટ, અરે એમસીક્યુમાં પણ ચાલે કે ઇન્ટરનેટ છે એ કયા બે શબ્દોથી બનેલો છે, તો કે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક, એને એને જોડીને આપણે શું બનાવ્યું છે? ઇન્ટરનેટ બનાવ્યું છે. ઇન્ટરનેટ દ્વારા જોડાયેલા સાધનો પરસ્પર ફોન લાઇનના કેબલ હોય, ઓપ્ટિકલ ફાઇબર છે, સેટેલાઇટ લિંક દ્વારા જોડાયેલા હોય છે અથવા તો વાયરલેસ જોડાણ હોય છે. હવે એની મદદથી જે કોઈ પણ સાધનો જોડાય છે, આપણે ઘણીવાર જોઈએ છે કે આપણી જે ફોન લાઇન હોય છે એના કેબલની મદદથી પણ આપણને ઇન્ટરનેટ કનેક્શન મળતું હોય છે, ખાસ કરીને આપણું બીએસએનએલ છે તો જે ફોન ટેલિફોન લાઇન છે એ દ્વારા પણ આપણને મળે છે. પછી છે ઓપ્ટિકલ ફાઇબર છે, સેટેલાઇટની મદદથી પણ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ આ રીતના એની સાથે આપણે જોડાણ કરી શકીએ છીએ આપણા સાધનોનો, અને વાયરલેસ જોડાણ પણ આવી છે.
नेटवर्क द्वारा जोड़वामां आवेला कम्प्यूटरो विघ्नरहित कार्य माटे केटलीक सुनिश्चित रीते भात अपनावे छे। आ कायदाओ अने नियमोने प्रोटोकॉल तरीके ओळखवामां आवे छे। हवे मित्रों अहींया छे ने एक वर्ड आव्यो छे प्रोटोकॉल। तो के आवी रीतना इंटरनेट माटे तमारे इंटरनेट उपर कोई माहिती मूकवी छे, कोई वस्तु कोई वस्तु ने प्रसारित करवी छे, तो के एने त्यां एना माटे आपणे छे ने एना प्रोटोकॉल आवे, एना नियमो आवे छे કે ભાઈ તમે જે કઈ પણ માહિતી છે એનો વિઘ્નરહિત ઉપયોગ કરી શકો, એટલા માટે એના કંઈક નિયમો હોય છે। તો નિયમોને આપણે પ્રોટોકોલ તરીકે ઓળખીએ। જો અહીંયા કીધું કે કાયદા અને નિયમોને પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે। હવે તો કે ઇન્ટરનેટની કાર્યવાહીઓ માટે FTP છે, એટલે કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, પછી છે TCP છે, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, અને ત્રીજું છે IP એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ નામના પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે। એની જે કાર્યવાહી છે ઇન્ટરનેટની કાર્યવાહી માટે, તો કે આ ત્રણ જે છે FTP છે, TCP છે અને IP એમનો ઉપયોગ થાય છે। નેટવર્કમાં દરેક મશીનને અનન્ય રીતે ઓળખવા માટે સરનામા અથવા અંકની જરૂર પડે છે, જેને આપણે IP એડ્રેસ કહીએ છીએ। હવે મિત્રો IP એડ્રેસ વિશેની એક નાનકડી માહિતી આપણે મેળવીએ, તો કે જેમ આપણા ઘરનું એડ્રેસ છે એ કેવું છે, અજોડ છે, આપણા જેવું એડ્રેસ પછી બીજા કોઈ વ્યક્તિનું ન હોય, તો અહીંયા છે ને કોમ્પ્યુટરમાં પણ એવું જ છે, એટલે કે જે દરેક જુદા જુદા મશીનો છે એનું એક જુદું એડ્રેસ હોય છે, IP એડ્રેસ જેને આપણે કહીએ છીએ, હરેક કોમ્પ્યુટરમાં જુદું થઈ જશે। તમને લોકોને ઘણીવાર આપણે મૂવીમાં પણ જોતા હોય છે કે કોઈ પ્રકારના સાયબર ક્રાઇમ થતા હોય તો એના IP એડ્રેસને આધારે તમે વ્યક્તિને ગોતી શકો છો। કોઈ ટ્રાન્ઝેક્શન એવા થઈ ગયા હોય તો એ વ્યક્તિનું IP એડ્રેસની મદદથી તમે એને શોધી શકીએ છીએ કે કોનું કોમ્પ્યુટર છે કે કોના લેપટોપની મદદથી આ વસ્તુ થઈ છે। હવે તો કે IP સરનામું નીચે દર્શાવ્યા મુજબનું માળખું ધરાવે છે। જો આ રીતનું IP એડ્રેસ આપણને જોવા મળે 3 3 6 6 2 8 1 9, જો વચમાં ડોટ છે 216.127.63.1, આ રીતનું આપણું એનું એક માળખું છે। અન્ય કોમ્પ્યુટર સાથે સંવાદ સાધવા તથા સ્ત્રોતની વહેંચણી કરવા માટે IP એડ્રેસ જરૂરી છે। તમારે બીજા કોઈ કોમ્પ્યુટર સાથે જોડાવવું હોય, કોઈ સાથે એટલે કે માહિતીની વહેંચણી કરવી હોય, સ્ત્રોતની વહેંચણી કરવી હોય, સોર્સની વહેંચણી કરવી હોય, તો તમારી પાસે IP એડ્રેસ હોવું જરૂરી છે। આંતરિક રીતે આ IP સરનામાને દ્વિઅંકી ભાષામાં રજૂ કરવામાં આવે છે। દ્વિઅંકી ભાષાની અંદર શું થાય છે, તો કે રજૂ થાય છે। સામાન્ય રીતે IP સરનામું 32 અથવા 128 બીટ દ્વારા રજૂ કરવામાં આવે છે, અને તેના માટે IPv4 અને IPv6 એવા બે ધારાધોરણો ઉપલબ્ધ છે। શું છે, IP એડ્રેસની વાત થાય છે કે IP સરનામામાં 32 અથવા તો 128 બીટ દ્વારા એને રજૂ કરવામાં આવે છે, અને એના માટે IPv4 છે અને IPv6 છે એવા બે ધારાધોરણો છે, એના સ્ટાન્ડર્ડ છે એની વાત થાય છે, એના દ્વારા એ ઉપલબ્ધ થાય છે। હવે જો કહે છે કે મોટા ભાગના કોમ્પ્યુટરો IPv4 સરનામું ધરાવે છે, અને કેટલાક કોમ્પ્યુટર દ્વારા IPv6 નામે ઓળખાતી વિસ્તાર રહિત આવૃત્તિનો પણ ઉપયોગ થાય છે, તો કે મોટા ભાગમાં તમને આ જોવા મળશે। ઓકે આગળ, તો કે IPv4 સરનામાને ઉપર દર્શાવ્યા મુજબ 8 અંકોની 4 દ્વિઅંકી સંખ્યાઓ નું દશાંકી નિરૂપણ કરી ડોટ દ્વારા છૂટા પાડવામાં આવે છે, તેને ડોટેડ ડેસિમલ નોટેશન તરીકે ઓળખવામાં આવે છે। જો અહીંયાની વાત થાય છે, હવે આ જે આપણે વાસ્તવમાં હમણાં જોયું કે 216 છે, 127, પછી ડોટ ડોટ કરીને એને શું કર્યું છે, તો કે છૂટા પાડ્યા છે। હવે ટોટલ તમારું જે IP એડ્રેસ છે એ કેટલા બીટનું હોય છે, તો કે 32 બીટ્સનું બને છે। હવે અહીંયા માટે 8 બીટ્સ છે, અહીંયા માટેના 8 બીટ્સ છે, તો કે જે 216 છે એને કન્વર્ટ કરી છે 01ની ભાષામાં, દ્વિઅંકી ભાષામાં। આપણે છે ને મિત્રો ચાર પ્રકારની સંખ્યા પદ્ધતિ હોય છે, આઈ થિંક તમે તમારે મેથ્સમાં આવ્યું હોય છે, એક આપણી દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ થાય, એક અષ્ટઅંકી થાય, એક દશાંશ સંખ્યા પદ્ધતિ છે, અને એક 16 અંકી છે। એમાં જે દ્વિઅંકી છે ને એમાં 0101નો ઉપયોગ થાય છે, અને કોમ્પ્યુટર આ દ્વિઅંકી સંખ્યા પદ્ધતિનો જ ઉપયોગ કરે છે। પછી અષ્ટઅંકી છે એમાં 0 થી લઈને 7 સુધીનો સમાવેશ થાય છે, પછી દશાંશ છે તો એમાં 0 થી લઈને 9 સુધીનો સમાવેશ થાય છે। તો આપણને એમ થાય કે 0 થી 9 9 આંકડા થાય, ના, 1 થી 9 9 આંકડા થયા, અને 0 એટલે 10 આંકડાનો સમાવેશ થાય છે, અને જે છેલ્લું જે છે આપણું એટલે કે 16 અંકી સંખ્યા પદ્ધતિ છે, તો આ 16 અંકી સંખ્યા પદ્ધતિની અંદર A થી લઈને F
અને 0 થી લઈને 9 એવી રીતના 16 અંકી સંખ્યા પદ્ધતિ બનતી હોય છે. તો આ આ વાળી વસ્તુ તો આપણે આગળ ઘણી બધી જગ્યાએ આવશે દશાંશ આ સંખ્યા પદ્ધતિ ત્યારે પણ ચર્ચા કરશું, પણ અત્યારે એક એની આપણે બેઝિક માહિતી મેળવી ગઈએ. તો અહીંયા આપણે આ વાત થઈ આઈપી એડ્રેસ વિશેની. આઈપી એડ્રેસ કેટલા બીટ્સનું બનેલું હોય છે? તો કે 32 બીટ્સનું બનેલું હોય છે. એટલે કે જે આ પોઈન્ટ વાળી જે વેલ્યુ છે એ કેટલા કેટલા બીટ્સની હોય? તો કે 8-8 બીટ્સની, એવી રીતના 8-8ના 4 કટકા હોય છે, બરાબર છે. તો આપણે મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આપણે જે અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું ઇન્ટરનેટથી, એમાં ઘણી બધી માહિતી એવી હતી કે જે આપણે માટે નવી છે, એના વિશેની આપણે વાત કરી. પછી આપણું જે આઈપી એડ્રેસ છે એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ, એક કોમ્પ્યુટરનું શું છે, એક સરનામું છે, એના વિશેની પણ આપણે અહીં ચર્ચા કરી, બરાબર છે. ચાલો મિત્રો, તો આશા રાખું છું કે આ વાળી જે વસ્તુની આપણે વાત થઈ ઇન્ટરનેટ વિશે, એ વાળી વસ્તુ તમને આમાં સમજાઈ ગઈ છે. ઓકે, સારું, ચલો, થેન્ક યુ.